સુરત શહેરના કતારગામ વિસ્તારના કાંતારેશ્વર મહાદેવ નજીકથી એકત્રીસ શિવભક્તોનું ટોળું કૈલાશ યાત્રાએ જઈ રહ્યું છે. શિવભક્તિનો અનેરો મહિમા છે. કૈલાશ યાત્રા માટે 31 શિવભક્તો રવાના થયા હતા અને 15 દિવસની કૈલાશ યાત્રા પૂર્ણ કરીને શિવભક્તો સુરત પણ ફરશે તેવું શિવકૃપા ટ્રાવેલ્સના ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું. અમે લોકો 31 જણા કાંતારેશ્વર મહાદેવ ગ્રુપમાંથી જઈ રહ્યા છે. કતારગામ કાંતારેશ્વર મહાદેવ ઓર્ગેનાઇઝર શિવકૃપા ટ્રાવેલ્સ પીરછડી રોડ ચંદ્રેશભાઈ એના હસ્તક અમે લોકો સુરતથી સુરત રિટર્ન 15 દિવસ આવવાના છે. અહીંયાથી ડાયરેક્ટ અમે લોકો લખનૌ જવાના છે. લખનૌથી 165 કિલોમીટરની બાય બસ જર્ની છે. નેપાલગંજ જવાના છે. નેપાલગંજથી અમે લોકો સિમિકોટ જઈને સિમિકોટ પ્લેન છે અને પ્લેનમાં 45 મિનિટ કાઢવાની છે. 45 મિનિટ પ્લેનમાં બેસ્યા પછી 10 મિનિટ અમારે ચાઇનાની બોર્ડર પાસ કરવાની છે. ચાઇનાની બોર્ડર પાસ કરવા માટે ચાઇનાવાળાએ રસ્તો ખોલ્યો નથી. એના માટે એ લોકોએ ચાઇનાવાળાને એવું કહેવું છે કે તમારે અમારા હેલિકોપ્ટરમાં જ કમ્પલસરી જવું પડશે. એના લીધે આ યાત્રાનો ખર્ચો 20,000 બીજો વધી ગયો છે અને એ હેલિકોપ્ટરમાં એ ચાઇનાની ખાલી બોર્ડર પાસ કરવાની છે અને પછી બીજો બાય રોડ બોલવામાં જવાનું છે અને પછી કૈલાસ માનસરોવરની યાત્રા મેઇન શરૂ થાય છે. એ કૈલાસ માનસરોવરની યાત્રા 30 કિલોમીટરની છે પણ આ 30 કિલોમીટર 300 કિલોમીટર બરાબર છે. આ 30 કિલોમીટર એટલું અઘરું છે એ 300 કિલોમીટર બરાબર છે. કૃપા ટ્રાવેલ્સ ચંદ્રેશભાઈ જરીવાલા. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો કૈલાસ માનસરોવર યાત્રાનો? કેટલા જણા આ યાત્રામાં ભાગ લેતા? ટોટલ 31 જણ, ટોટલ 31 મેમ્બર છે અને સુરતથી સુરત 14 દિવસનો પ્રોગ્રામ છે. કઈ જગ્યાએથી યાત્રા શરૂ થાય છે અને કઈ જગ્યાએ પૂર્ણ થાય છે? લખનૌથી શરૂ થાય છે અને લખનૌ પૂરી થાય છે. લખનૌ ટુ લખનૌ. કૈલાસ માનસરોવર યાત્રા દરેક શિવભક્તનું સ્વપ્ન હોય છે. આ કૈલાસ યાત્રીઓના ચહેરા ઉપર શિવને છાજવે તેવી શિવભક્તિ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.